ગુડ મોર્નિંગ બાળકો, જય મહારાજ. જુનિયર કેજીમાં આજે આપણે ગણિત વિષય શીખવાનું છે. તેમાં શું કરેલું છે જો, આ શું લખ્યું છે, એકડે એક અને પછી આ બધા ખાના ખાલી છે અને છેલ્લે શું લખ્યું છે, એકડે ને મીંડે દસ. તો પરીક્ષામાં તમને આવી રીતના લખેલું હશે તો તમારે શું કરવાનું છે, વચ્ચે સંખ્યા લખવાની છે. તો એકડ એક પછી શું આવશે, બગડે બે, પછી બગડે બે પછી શું આવે, ત્રગડે ત્રણ, પછી ત્રગડે ત્રણ પછી શું આવશે, આને શું કહેવાય, ચગડે ચાર. હવે ચગડે ચાર પછી શું આવશે, પાંચડે પાંચ, પછી પાંચડે પાંચ પછી શું આવે, છગડે છ, પછી છગડે છ પછી શું આવશે, સાતડે સાત, પછી સાતડે સાત પછી શું આવે, આઠડે આઠ, આઠડે આઠ પછી શું આવશે, નવડે નવ. અને આને શું કહેવાય, એકડે ને મીંડે દસ. તો હવે તમારે આવી રીતના વચ્ચે લખવું છે. તો હું જો ફરીથી બોલીને લખું છું, એકડે એક, પછી એકડે પછી આવે બગડે બે, પછી બગડે બે પછી શું આવે, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ પછી આવે ચગડે ચાર, ચગડે ચાર પછી શું આવશે, પાંચડે પાંચ, પછી પાંચડે પાંચ પછી શું આવે, છગડે છ, છગડે છ પછી આવશે સાતડે સાત, સાતડે સાત પછી શું આવે, આઠડે આઠ, પછી આઠડે આઠ પછી આવશે નવડે નવ, અને નવડે નવ પછી આવશે એકડે મીંડે દસ. તો તમારે બાળકો આવી રીતના 1 થી 10 સળંગ તમને લખતા આવડવું જોઈએ. પરીક્ષામાં પૂછાય તો તમને લખતા ફાવે ને, બરાબર. આવજો, જય મહારાજ.